કેમ છો કાઠિયાવાડ? આવો નજર કરીએ આજના મુખ્ય અખબારો તરફ. તો ગુજરાત સમાચારના પ્રથમ પેજના અહેવાલ મુજબ કોંગ્રેસે પોતાના 77 ઉમેદવારોની એક યાદી રજૂ કરી છે. આ યાદી મુજબ 77 માંથી કુલ 23 ચહેરા પાટીદાર સમાજમાંથી છે. 12 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. શક્તિસિંહ ગોહિલ માંડવી બેઠક પરથી ચૂંટણી લડશે. રાજકોટમાંથી ઇન્દ્રોનીલભાઈ રાજ્યગુરુ તથા વસરામભાઈ સાગઠિયાના નામની જાહેરાત થઈ છે. જોકે કોંગ્રેસે હજુ રાજકોટની અન્ય 2 બેઠકો ઉપર નામ જાહેર કર્યા નથી. જેતપુરથી ભાજપના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની સામે કોંગ્રેસ તરફથી રવિભાઈ આંબલિયા ચૂંટણી લડશે. જ્યારે ગોંડલ બેઠક ઉપરથી જયરાજભાઈના ધર્મપત્નીની સામે કોંગ્રેસ તરફથી અર્જુનભાઈ ખટારિયા મેદાનમાં ઉતરશે. અર્જુનભાઈ મોઢવાડિયા જેઓ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા છે, તેમનું નામ પોરબંદર વિધાનસભા બેઠક માટે જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ યાદીમાં સૌરાષ્ટ્ર કચ્છની ઘણી વિધાનસભા બેઠકો પર હજી કોઈ જ સ્પષ્ટતા થઈ નથી, જેના પગલે કોંગ્રેસની હજુ બીજી એક યાદી આજના દિવસમાં રજૂ થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત સમાચારના બીજા પન્નાના અહેવાલ ઉપર એક નજર કરીએ તો કાશ્મીરમાં ભારે હિમવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. ગુજરાતમાં ઠંડી પોતાનું જોર પકડવા લાગી છે. સવારે લગભગ 9 વાગ્યા સુધી અને રાત્રે 8 વાગ્યાથી જ ઠંડીની અસર લોકોના જીવન વ્યવહાર પર જોવા મળે છે. સૌરાષ્ટ્રનું અમરેલી 13.1 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે, તો બીજા ક્રમે રાજકોટ 14 ડિગ્રીના ન્યૂનતમ તાપમાન સાથે જોવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા એક મહત્વના નિર્ણય મુજબ ભારતમાં BDS પાસ કરેલા ડેન્ટિસ્ટ હવે MBBS ની પ્રેક્ટિસ કરી શકશે, જેના માટે મેડિકલ કાઉન્સિલ તેમજ ડેન્ટલ કાઉન્સિલ દ્વારા એક ખાસ બ્રિજ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સ પાસ કર્યા પછી ડેન્ટિસ્ટ હવે MBBS ની પ્રેક્ટિસ પણ કરી શકશે. ઉલ્લેખનીય એ છે કે ભારતમાં જનસંખ્યાની દ્રષ્ટિએ ડોક્ટર્સની ટકાવારી ખૂબ જ ઓછી છે અને દેશમાં સામાન્ય લોકોને પણ સ્વાસ્થ્યની પૂરી સુવિધાઓ મળી શકે એ માટે આ ખાસ પગલું કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. સંદેશના પહેલા પાનાના એક અહેવાલ મુજબ કાશ્મીરમાં આતંકવાદી સંગઠન ISIS સક્રિય હોવાની વાત સામે આવી છે. શ્રીનગરમાં ઝકુરા પોલીસ સ્ટેશન પર થયેલા આતંકવાદી હુમલામાં એક જવાન શહીદ થયા હતા, તો એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. આ આતંકીનું નામ મીર જાણવામાં આવી રહ્યું હતું અને તેના જનાજાને ISIS ના ઝંડામાં લપેટવામાં આવ્યો હતો. ઝકુરા પોલીસ સ્ટેશન પર થયેલા આ હુમલાની જવાબદારી પણ ISIS એ લીધી છે. સેનાના વડાએ આ અંગે સ્પષ્ટતા આપતા કહ્યું કે ISIS ની ભારતમાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ ઉપર સેના અને ઇન્ટેલિજન્સ એજન્સીઓની પૂરી નજર છે. કાળા નાણાંના સંગ્રહ માટે દુનિયાભરમાં ચર્ચિત સ્વિસ બેંક બાબતે એક મહત્વની માહિતી સામે આવી છે, જેમાં ભારત સહિત કુલ 40 દેશો સાથે સ્વિટ્ઝરલેન્ડે ઓટો ઇન્ફો સંધિ સાઇન કરી છે. આ સંધિ મુજબ સ્વિટ્ઝરલેન્ડ સમિતિએ કાળા નાણાં અંગેની માહિતી ભારતને આપવા ઉપર પોતાની સહમતિ આપી છે. હવે આ નવી સંધિ મુજબ સ્વિસ બેંક દ્વારા કોઈ પણ લાંબી પ્રક્રિયા વગર ભારતીયોના સ્વિસ બેંક એકાઉન્ટની પૂરી માહિતી આપોઆપ ભારતને મળી શકશે. આજના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો સૌરાષ્ટ્ર TV. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.